પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં પણ લોકો કાયદાનો ભંગ કરતા હોય છે. આવા સમાજના દુશ્મન સાબિત થાય તેવા લોકો વિરુદ્ધ ઉપલેટા પોલીસ દ્વારા હવે લાલ આંખ કરવામાં આવી છે. દેશ અને દુનિયામાં મહામારીના કાળા કેર વરસાવનાર કોરોના વાયરસ અનેક લોકોનો ભોગ લઈ રહ્યો છે. આ મહામારી સામે લડવા માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનમાં તંત્ર દ્વારા સતત લોકોને મહામારીનો ચેપ ન લાગે કે લોકોનું સ્વાસ્થ્ય ન બગડે તે માટે સર પોલીસ તંત્ર દ્વારા બિનજરૂરી અવરજવર કરતા લોકોની અટકાયત પણ કરવામાં આવે છે અથવા તો ઘરે પરત મોકલી દેવામાં આવે છે. આવી જ કામગીરી હાલ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી રહી છે. ઉપલેટા પોલીસ તંત્ર દ્વારા સમાજના દુશ્મનો તેમજ પોતાનો અને પોતાના પરિવારનો અહિત કરનારા સામે લાલ આંખ કરીને બેજવાબદાર અને કાયદાનો ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આવા અનેક લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપલેટા પોલીસ દ્વારા લોકો અને શેરી મહોલ્લા તેમજ ભીડભાડવાળા વિસ્તાર કે જ્યાં લોકોની અવરજવર થતી હોય ત્યાં ડ્રોન કેમેરાની ત્રીજી નજરથી પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. હેડમાં અલગ અલગ કામગીરી કરવામાં આવી છે, જેમાં પ્રથમ વિગતે આપણે જો જાહેરનામા ભંગના કેસ છે એમાં અહીંયા 86 જેટલા જાહેરનામા ભંગના કેસ કરવામાં આવ્યા છે. અને એને સાથે સાથે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન પણ યુઝ કરવામાં આવ્યો અને ડ્રોનથી પણ લગભગ 20 જેટલા કેસ કરવામાં આવ્યા છે, જે લોકો સોસાયટી અને પાર્ક વિસ્તારોમાં ખુલ્લેઆમ ઘૂમતા હોય અને ખોટા ખોટા રખડતા હોયેલા. અને એને સિવાય જો એ વાહન ડિટેનની કાર્યવાહી પણ કરવામાં આવી છે, જેમાં 132 જેટલા વાહન પણ ડિટેન કરવામાં આવ્યા છે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં. અને એને અલાવા બીજી કાર્યવાહી પણ ચાલુ છે અત્યારે. અહીંયા જો હમણાં પોલીસ જો છે એને બાઇક પેટ્રોલિંગ પણ ચાલુ કરી છે. હમણાં થાણાધિકારી પોતે જો હવે બાઇક પેટ્રોલિંગ કરશે. એને સિવાય હવે ફ્લેગ માર્ચની કાર્યવાહી પણ કરવામાં આવી છે. ફ્લેગ માર્ચ ડેલી સતત સવારે અને સાંજે ચાલુ રહેશે. અમારી ઉપલેટાની જનતાને વિનંતી છે કે લોકો ખોટા ખોટા કોઈ બહાર ના નીકળે અને હવે એક પણ કોઈ પણ જો હે જરૂરી ચીજ વસ્તુ માટે એકને અલાવા કોઈ બીજો બહાર નીકળે અને એને માટે પણ હવે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવશે. ભાવિન ચંદ્રવાડિયા, જીટીવી ન્યૂઝ, ઉપલેટા. પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ.